Shocking. ખેતી ક્ષેત્ર નીચી ઉત્પાદકતા કારણો જોયા પછી ખેત ઉત્પાદકતા વધારવા માટેના જે ઉપાયો છે, કઈ રીતે આપણે ખેતી ક્ષેત્ર ઉત્પાદન વધારી શકીએ, એટલે જે ત્રણ પરિબળો જોઈ ગયા હતા, સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય જે પરિબળો છે, આ પરિબળોમાં ફેરફાર લાવવા માટે, આ પરિબળોમાં સુધારો લાવવા માટે હવે આપણે ચર્ચા કરવાની થાય છે કે એની અંદર કેવા કેવા ફેરફારો કરીએ તો ખેત ઉત્પાદકતામાં વધારો લાવી શકાય. એટલે જે ખેતી ક્ષેત્રની આપણી નીચી ઉત્પાદકતા હતી, પછાત અવસ્થાનું જે પ્રતિબિંબ આપણા દેશનું જોવા મળે છે, કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય, અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ કહી શકાય એવા ક્ષેત્રની અંદર જે આપણી અવસ્થા નીચી હતી, નીચું ખેત ઉત્પાદન થતું હતું, ઉત્પાદકતાની અંદર તફાવત જોવા મળતો હતો, એવા સુધારો કઈ રીતે લાવી શકાય, એની અંદર સુધારો લાવવો જરૂરી પણ છે તો કઈ રીતે એની અંદર આવો ફેરફાર લાવી શકાય. કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં કેમ વધારો થઈ શકે, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો કેમ વિકાસ થઈ શકે, આ બધું જ ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયોની અંદર જોવા મળે છે. આ ઉપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું નિરાકરણ જો આપણે લાવવું હોય તો ખેત ઉત્પાદકતાની અંદર જ આપણને જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે ભાઈ સ્થળાંતર હોય, રોજગારી વધારવી હોય, શહેરીકરણ હોય, આવકની અસમાનતા ઘટાડવી હોય, આ બધા જ પ્રશ્નોની જડીબુટ્ટી એક જ છે, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો. જો આની અંદર સફળતા મળી જાય, વિકાસ થઈ જાય, તો એવું કહી શકાય કે દેશના 80% પ્રશ્નો કેવા થઈ જશે, હલ થઈ જશે, અને દેશનો વિકાસમાં છે એ આપણને વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે સમય આધારિત જ્યારે ફેરફાર કરવાની વાત થાય છે ત્યારે કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે પણ ત્રણ પરિબળો આપ્યા છે, સંસ્થાકીય સુધારાઓ છે, ટેકનોલોજીકલ સુધારાઓ છે અને અન્ય પરિબળો આપણને જોવા મળે છે. તો આ ત્રણ પરિબળો છે એની ચર્ચા કરીએ. તેમાં પહેલું કહે છે સંસ્થાકીય સુધારાઓ. કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે પંચવર્ષીય જે યોજનાઓ છે એમાં સમય જતા સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે, જે નીચે મુજબ આપણે દર્શાવી શકાય. એની પ્રગતિ કઈ રીતની છે એની પણ આપણે ચર્ચા કરીએ. તેમાં સૌથી પહેલું કહે છે જમીન વિષયક સુધારાઓ. અગાઉ જોઈ ગયા હતા કે ત્રણ પદ્ધતિઓ હતી, જમીનદારી પ્રથા, રેતવારી પ્રથા અને મહાલવારી પ્રથા. જમીન મહેસૂલ ઉઘરાવવા માટેની આ ત્રણ પદ્ધતિની વાત થઈ હતી. તો એની અંદર અહીંયા એવું કહે છે કે ભાઈ ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળવી જોઈએ, ગણોતિયા નહીં, હવે જમીન વિહોણા નહીં, પોતાની જમીનની માલિકી, પોતે જ માલિક હોય, પોતે જ ખેતી કરે, ઉત્પાદન પણ પોતાનું, આવક પણ પોતાની, એવી વસ્તુ અહીંયા દર્શાવવામાં આવે. ગણોતિયાઓને ખેડ હકની સલામતી આપી દેવાની, ખેડે તેની જમીનનો કાયદો ફરજિયાત, જે ખેડૂત જ્યાં ખેતી કરતો ત્યાં જ ઈ ખેતી કરશે અને જમીન પણ ખેડૂતની જ, એવો કાયદો અસ્તિત્વમાં આવે. એટલે જમીનદારી પ્રથા હોવી જ ન છે, જમીનદારી પ્રથા કાઢી જ નાખવાની, ખેડ હકની સલામતી, સાથ ભાડું નિયમનનો કાયદો, ગણોતિયા જે છે એનું ગણોત નક્કી હોવું જોઈએ, એટલું જ એને ગણોત સ્વરૂપ, ગણોત એટલે ભાડું આપવાનું, એનાથી વધારે ભાડું આપવાનું નહીં. જો આવા કાયદાઓ અસ્તિત્વમાં આવે ને તો ખેડૂતોનું શોષણ થતું કેવું થઈ જાય, અટકી જાય, ખેત ઉત્પાદન પણ વધશે, ખેડૂતોની આવક વધતા એને નિરાશતા હતી જે એ કેવી થશે, ઓછી થશે, પરિણામે ઉત્પાદન વધારવા માટે કેવા થાય, શક્તિમાન થશે. એટલે મોટાભાગે ઉત્પાદન જો વધશે તેવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બને છે. સફળતા મેળવવા માટે કૃષિ ક્ષેત્રના વિકાસમાં વધારો કરવા માટે છે એ તત્પર અવસ્થામાં આવશે. એટલે જે સ્થિર ખેતી હતી એ સ્થિર ખેતી નહીં રહેવે, ખેતી ઝડપથી કેવી થશે, વધશે, એવો અહીંયા પરિબળ જોવા મળે છે. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. અગાઉ આપણે જોઈ ગયા હતા નાણાં ધીરનાર સંસ્થાઓ જે છે એની પાસેથી ધિરાણ લેતા, પણ સમય જતાં સરકારે આનું પ્રમાણ વધાર્યું છે.
અને ભારતની અંદર આ પ્રમાણ વધારવા માટે ઈસવીસન 1969 અને 1980માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. એટલે જે નાણાં ધીરનાર સંસ્થાઓ જે છે એના પ્રમાણમાં ઘટાડો થાય, સરકારી સ્તરે સરકાર દ્વારા ખેડૂતોને જે ધિરાણ આપવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે ધિરાણ ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અગાઉ આપણે જોઈ ગયા હતા 1982માં નાબાર્ડ નામની જે સંસ્થા છે એની સ્થાપના કરવામાં આવી, જે અંતર્ગત નાબાર્ડ છે એ RRB એટલે કે પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને LDBS જે જમીન વિકાસ બેન્કો તરીકે ઓળખવામાં આવે છે એના ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું ધિરાણ આપે છે, સસ્તું ધિરાણ આપે છે. જેથી કરીને શું થાય છે તો ખેડૂતોને ધિરાણનું જે ઊંચું ખર્ચ હતું ને કેવું થઈ ગયું, ઘટી ગયું છે. મૂડીની પ્રાપ્તિ પૂરતા પ્રમાણમાં થાય છે, સમયસર સસ્તા દરે થતા તેઓ વધુ ઉત્પાદન કરી શકે છે. એટલે હવે જે સમય અને સમય આધારિત ઉત્પાદન વધારવા માટે જે ચોમાસા પહેલા જમીન ખેડવી, જમીનને વાવણી લાયક બનાવવી, જમીનના આવરણમાં ફેરફાર કરવા માટે જે મૂડીરોકાણ કરવું પડે એ સમયસર મળી શકે છે. એટલે કે ચોમાસા પહેલા જ ઉનાળામાં, અને એ સમયે ખેડૂતો છે યોગ્ય પ્રમાણમાં મૂડીરોકાણ કરશે, જમીનની માવજત કરશે, પરિણામે જમીનની ખેત ઉત્પાદકતા કેવી થશે, વધારશે અને વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકે એવી સરકાર તરફથી આ યોજના અમલમાં આવી. પછી આપણે એવું જોઈ ગયા હતા કે ભાઈ કૃષિ વેચાણ વ્યવસ્થા યોગ્ય નહોતી. પછી હું જોયું તો કે ભાઈ સરકાર તરફથી આ ફેરફાર થયો અને વેચાણ વ્યવસ્થામાં જે ખામીઓ હતી દૂર કરવામાં આવી. એટલે કે પહેલાં આપણે જોઈ ગયા હતા આડતિયાઓ, દલાલો, જમીનદાર, શાહુકાર આ બધાનું પ્રભુત્વ હતું. હવે એ પ્રભુત્વ રહ્યું નથી, કારણ કે સરકારે બજાર નિયંત્રિત કરી નાખ્યા. સ્થાપના જ બજારની છે એ ચોક્કસ કરી નાખી. એટલે ખેડૂતોને આના પ્રશ્ન જોવા મળે નહીં, કારણ કે પહેલાં બજાર વિશેની માહિતી નહોતી, ચોક્કસ બજારો નહોતા, નિયંત્રિત બજારો નહોતા. આ વ્યવસ્થાને હવે સરકારે શું કરી નાખી, સ્થિર કરી નાખી. ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા માટે જુદા જુદા હોલમાર્ક, એક માર્કની નિશાનીઓ અસ્તિત્વમાં મૂકી. પરિણામે શું થાય તો કે આ નિશાની આધારિત ખેડૂતોને જે ભાવ પ્રાપ્ત થાય અને ખેડૂતોને ઊંચી આવક પ્રાપ્ત થાય, વધુ આવકને કારણે ઉત્પાદન વધારવા તરફ એ લોકો કેવા થાય, પ્રેરાય એવું પરિબળ અસ્તિત્વમાં આવે. ખેડૂતોને પોતાનો સંગ્રહ કરવો છે ખેત ઉત્પાદકનો તો રાષ્ટ્રીય સ્તરે છે કોઠારની વ્યવસ્થા ઊભી કરી છે, રાજ્ય કોઠારની વ્યવસ્થા ઊભી કરી છે, જેથી કરીને સસ્તામાં સસ્તા દરે અને વખારો પ્રાપ્ત થાય, પોતાનો માલનો સંગ્રહ કરી શકે અને જ્યારે ભાવ ઊંચા આવે ત્યારે એને શું કરી શકે, વેચાણ કરી શકે. પહેલે એવી વ્યવસ્થાનો શું હતો, અભાવ આપણને જોવા મળતો. ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે એટલે રેડિયોની અંદર, દૂરદર્શનની અંદર, છાપાની અંદર સમય જતાં પ્રકાશિત કરવામાં આવે છે, આકાશવાણી દ્વારા લોકોને છે એની માહિતી આપવામાં આવે છે. એટલે આવી વ્યવસ્થાઓ ઊભી થાય, પરિણામે શું થાય, ખેડૂતો બજારના જે જથ્થાબંધ ભાવ છે, છૂટક ભાવ છે, બંધ ભાવ છે, આવનારા દિવસોના ભાવ કેવા છે એની વિશે માહિતી પ્રાપ્ત કરી શકે. ખેડૂતોને બજારના ભાવના ફેરફારથી સુરક્ષિત કરવા સરકારે શું કર્યું તો કે ભાઈ નિશ્ચિત ભાવ બંધારણ અમલમાં મૂકી દીધું, જેને તળિયાના ભાવ કહેવાય. એનાથી ઓછા ભાવ ખેડૂતોને પ્રાપ્ત થતા નથી. એટલે જે મોટી નુકસાની જવાની શક્યતાઓ હતી ભૂતકાળના સમયમાં એ હવેના સમયમાં જોવા મળતી નથી, કારણ કે સરકારે ભાવ નિયંત્રણ નીતિ અમલમાં મૂકી દીધી છે. ચોક્કસ પ્રકારના અમુક ભાવ ખેડૂતોને પ્રાપ્ત થાય જ, એનાથી ઓછા ભાવ પ્રાપ્ત થશે નહીં. એટલે નુકસાની જે વધુ વહોરવી પડતી એના પ્રમાણમાં પણ શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. કૃષિ સંશોધન, નવીન પદ્ધતિ, નવો વિકાસ એ ખૂબ જ જરૂરી છે. અને ખેતીની અંદર નવું સંશોધન કરવું તો ખેડૂતો છે એટલું બધું મૂડીરોકાણ ન કરી શકે, ખેડૂતો આની કઈ જવાબદારી છે એ સ્વીકારી શકે નહીં, કારણ કે ખેડૂતો શિક્ષિત ઓછા હતા, એની પાસે આર્થિક નબળાઈ હતી, દેવામાં ડૂબેલા હતા. એટલે આ જવાબદારી કોણે સ્વીકારી છે, નાબાર્ડ નામની સંસ્થા એને સોંપવામાં આવી છે અને નાબાર્ડ નામની સંસ્થાએ એની જવાબદારી સ્વીકારી છે. સમયાંતરે તાલીમ, સમજૂતી ખેડૂતોને પૂરી પાડવી, ખેડૂતોને ખાલી પરંપરાગત ખેતી નહીં,
એનું ખેતીનું આધુનિકીકરણ કેમ થાય, બજાર આધારિત ખેતી કેમ થાય, બજારમાં માંગ કેવી છે, અને સંગ્રહ વાવેતર દ્વારા જે ઉત્પાદન વધારી શકાય, એટલે જે આખી પદ્ધતિ છે એ કેવા પ્રકારની છે, બજારલક્ષી પદ્ધતિનો અભિગમ કઈ રીતે અપનાવવો ખેડૂતોને, એના વિશે ચોક્કસ પ્રકારની જે માહિતી આ નાબાર્ડ નામની સંસ્થા છે એ લોકોને આપતી થઈ છે. એટલે ખેડૂતોને એક સંપૂર્ણ આધુનિક અભિગમ ઊભો કરવા માટે આ નાબાર્ડ નામની સંસ્થા છે એ ખેતી ક્ષેત્રે વર્તમાનની અંદર નવી નવી સંશોધનની પદ્ધતિઓ અમલમાં મૂકે છે અને જેના કારણે સમય જતા કૃષિ સુધારણાના કાર્યક્રમો ખેડૂતોની સામેલગીરી વધારવા માટે, આધુનિકીકરણ વધારવા માટે યોજનાઓનો વધુમાં વધુ લાભ પંચાયતી રાજ છે, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ છે, જનધન યોજનાઓ છે વગેરે શરૂ કરી કૃષિની આધુનિકીકરણ તરફની જે વિકાસ ગાથા છે, ખેત ઉત્પાદકતા છે વધારવા તરફ છે, એ ખેડૂતોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સંસ્થા છે ખૂબ જ કાર્યરત આપણને જોવા મળી રહી છે. ત્યાર પછી ટેકનોલોજીકલ સુધારા મુખ્ય મુદ્દા તરીકે પણ લઈ શકાય, 5 માર્કમાં પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. સંસ્થાકીય સુધારાની સરખામણીમાં ટેકનોલોજીકલ જે સુધારા છે વધુ અસરકારક છે, કારણ કે પ્રારબ્ધવાદ એ હજી સંપૂર્ણ ભારતમાંથી ગયું નથી, એટલે ટેકનોલોજીકલ સુધારા છે ને ખૂબ જ અગત્યના છે, આ અપનાવવા જ જોઈએ. પ્રારબ્ધવાદ ઓછું થવું જોઈએ, એથી સંસ્થાકીય સુધારાનું થોડુંક હજી આપણને પ્રમાણ જોવા મળે છે. એટલે ભારતમાં ખેતીથી જે કાંઈ વિકાસ થાય છે, જે વ્યૂહરચનામાં ફેરફારોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે, આ સુધારાઓ નીચે મુજબ છે, જે ટેકનોલોજીકલ સુધારા દ્વારા આપણે દર્શાવી શકાય. એમાં પહેલું કહે છે સુધારેલા બિયારણો, હાઇબ્રિડ બિયારણ કહી શકાય. વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર થયેલું આ બિયારણ છે જે રોગની સામે સફળ સામનો કરી શકે છે અને અનાજના ઉત્પાદનમાં વૃદ્ધિ હાંસલ કરી શકે છે. હાઇબ્રિડ બિયારણ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે, વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર થયેલું આ બિયારણ છે. આ બિયારણ ખેતી ક્ષેત્રે જો અપનાવવામાં આવે તો હેક્ટર દીઠ ઉત્પાદન છે કેવું થાય, વધશે. કારણ તો કે ભાઈ બિયારણ છે એવા પ્રકારનું બિયારણ છે કે જે ડુંડાની અંદર દાણાની વધારે આવક કરી આપે છે, એટલે મબલક ઉત્પાદન ખાલી શબ્દ એવો જ થાય છે. એટલે બીજી કોઈ પદ્ધતિ નથી, બીજો કોઈ ફેરફાર નથી, જમીન એટલી ને એટલી જ છે. પણ જે ડુંડાનો અપૂરતો વિકાસ થતો હતો એનો વિકાસ કરવામાં આ બિયારણ કેવું છે, વધુ ઉપયોગી જોવા મળે છે. અને આ બિયારણને કારણે જે વધારે ઉપજ થાય છે, વધારે આવક થાય છે, એટલે કૃષિ ક્રાંતિ અથવા તો બીજ ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. એટલે જે ઓછું ઉત્પાદન થતું એ હવે કેવું ઉત્પાદન થઈ ગયું છે, ખૂબ જ વધી ગયું છે, એટલે આને આ શબ્દને નામથી ઓળખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કૃષિ સંશોધન સમિતિ, રાષ્ટ્રીય બીજ નિગમ, કૃષિ વિશ્વવિદ્યાલયોમાં સુધારેલા બિયારણો વિકસાવવાને ઉચ્ચ અગ્રિમતા આપવામાં આવી છે. કારણ કે આ બિયારણ એટલું બધું અસરકારક છે કે દેશની જે જરૂરિયાતો છે એની કરતાં બમણું અનાજનું ઉત્પાદન કરી આપે છે. એટલે નિકાસ આવક પ્રાપ્ત કરવા માટે આ બિયારણ કેવું છે, ખૂબ જ ઉપયોગી આપણને જોવા મળે છે. પણ આ બિયારણ તો છે જ, પણ એની સાથેની આખી પદ્ધતિમાં કહે છે બીજો અગત્યનો મુદ્દો સાથે હોવો જોઈએ, જે કયો છે, રાસાયણિક ખાતર. નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફેટ, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ જેવા આ ત્રણ સંયુક્તિકરણવાળું આ ખાતર આપણને જોવા મળે છે, જેને રાસાયણિક ખાતરના નામથી ઓળખવામાં આવે છે. પાકને પૂરતું પોષણ મળવું જોઈએ, પોષણ ન મળે ને તો વિકાસ થાય નહીં. જેમ માણસને પોતાની કાર્યક્ષમતા વધારવી છે, પોતાનો વિકાસ વધારવો છે, પોતાની ઉત્પાદકતા વધારવી છે, તો કેલરીની જરૂર પડે છે અને કેલરી માટે માણસ ખોરાક ખાય છે. એમ પાકને પણ જરૂરી છે, કયું, તો કે ભાઈ ખોરાક. તો ખોરાક ક્યાંથી પ્રાપ્ત કરશે, જરૂરી પોષક તત્વો એને મેળવવા છે, ક્યાંથી મેળવશે, તો રાસાયણિક ખાતરો જોવા મળે છે. એટલે પહેલાં શું હતું, તો કે આપણા દેશમાં નીચી ખેત ઉત્પાદકતા હતી,
કારણ કે સેન્દ્રીય ખાતર હતું, છાણિયું ખાતર હતું, જે જરૂરી પોષક તત્વો જમીનના વધારી શકતું નહીં. એટલે ઉત્પાદન ક્ષેત્રે સમૃદ્ધિ હાંસલ કરવી તો કેવી મળતી? ઓછી મળતી. પણ સમય જતાં રાસાયણિક ખાતર આવ્યું છે જે જમીનની અંદર વહી ગયેલા પોષક તત્વોને પાછા લાવે છે. ખેત ઉત્પાદકતા વધારવામાં આ ખૂબ જ અસરકારક આપણને જોવા મળે છે. ભારતમાં રાસાયણિક ખાતર ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. આ મોટા પ્રમાણમાં જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, કારણ કે ભારતમાં હજી એને ઓછું પ્રાપ્ત છે. વિદેશમાંથી આપણે લાવવું પડે છે, આયાત કરીએ છીએ ખાતરની આપણે. એટલે જાહેર ક્ષેત્ર સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે કે ખેડૂતોને નીચામાં નીચા દરે પ્રાપ્ત થાય. એટલે એના ભાવને નીચા રાખવા માટે સરકાર શું આપે છે? રાસાયણિક ખાતર ઉપર સબસિડી આપીને ભાવને નીચા લઈ આવે છે. પરિણામે નાનામાં નાના ખેડૂતો જે છે એ પણ આ રાસાયણિક ખાતરનો વપરાશ કરી અને ઉત્પાદન વધારી શકે. એટલે હાઇબ્રિડ બિયારણ જરૂરી છે, બિયારણની સાથે રાસાયણિક ખાતર જરૂરી છે, અને એની સાથે જો આપણે વાત કરીએ તો સિંચાઈ ખૂબ જ જરૂરી છે. કારણ કે ખાતર છે તમારી પાસે, બિયારણ છે, પણ પાણી નો હોય તો? એટલે જ કહેવાય છે મિત્રો, ખેડ, ખાતર અને પાણી આ ત્રણ વસ્તુ હોવી જોઈએ તો જ સમૃદ્ધિ આવે, બાકી સમૃદ્ધિ આવી શકતી નથી. એટલે ભારતની અંદર સિંચાઈ એક મોટો અવકાશ ગણી શકાય ખેતીના વિકાસ માટેનો. એટલે ભારતની મુખ્ય ખેતી જ્યારે વરસાદ ઉપર નભે છે, અને વરસાદ એ ખૂબ જ અનિશ્ચિતતા વાળો ભારતમાં છે, એટલે સીધી રીતે ઉત્પાદકતા ઉપર અસર પડે છે એવું કહી શકાય. વરસાદ સારો થાય તો જ ઉત્પાદન વધે, વરસાદ ઓછો થાય તો ઉત્પાદન કેવું થાય? ઓછું થાય છે. ભારતમાં ખેતીનો મુખ્ય પ્રશ્ન સિંચાઈનો છે, સિંચાઈની સગવડનો છે. કારણ કે ખેતી અને વરસાદ આ બંને વચ્ચે વિરોધાભાસની પ્રક્રિયા છે. વરસાદની અનિશ્ચિતતાના કારણે ઘણી વખત ખેતી કેવી થાય છે? ઓછી. અને પરિણામે શું થાય છે તો કે ભાઈ અનિશ્ચિતતામાંથી વધુ પાક લઈ શકતા નથી. પાક કેવો આવે છે? ઓછો આવે છે. ક્યારેક પાક કેવો આવે છે? વધુ આવે છે. એટલે આ બંને વચ્ચે વિરોધાભાસ છે. એટલે આ અનિશ્ચિતતાને નિશ્ચિત કરવા માટે, વાતાવરણ પૂરું પાડવા માટે સિંચાઈ એક ખૂબ જ અગત્યનું માધ્યમ છે. જુદી જુદી કેનાલો દ્વારા સિંચાઈનું પાણી આપણે આપી શકાય. ઘણી વખત છાપાની અંદર આપણે વાંચીએ છીએ શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો માટે છે એ આ સિંચાઈમાં પાણી છોડવામાં આવ્યું, કેનાલની અંદર પાણી છોડવામાં આવ્યું. નર્મદામાંથી આ કેનાલની અંદર પાણી છોડવામાં આવશે અને એમાંથી મોટાભાગના ખેડૂતો છે એને 2 મહિના 3 મહિના એટલા ક્યુસેક પાણી છે એ પ્રાપ્ત થશે. આ સિંચાઈ માટેનું માધ્યમ છે. આવા શબ્દ આપણે સાંભળ્યા છે. જેથી શું થાય, વિવિધ જે આપણા હેતુ છે એ સિંચાઈ યોજનાઓ અંતર્ગત મધ્યમ અને નાની સિંચાઈ યોજનાઓ છે એ વિકસાવી ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે અને એનો સ્વીકાર કરવામાં આવે તો આ ત્રણ વસ્તુ, બિયારણ, ખાતર અને સિંચાઈ ભેગું થાય તો આધુનિક રીતે આપણે ખેતી કરી શકીએ અને ખેતીનો વિકાસ કરી શકાય. ભારતમાં સિંચાઈની સગવડનો વ્યાપ વધારવાના હેતુસર સિંચાઈ ક્ષેત્ર જે છે એની વિકાસ યોજના અને આંતર માળખાકીય વિકાસ ભંડોળની રચના કરવામાં આવી છે. પણ સમય જતાં એવું કહે છે નાબાર્ડને અપૂરતી સિંચાઈ યોજનાઓ પૂરી કરવા માટે અને અન્ય સવલતો વિકસાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે આપણે અહીંયા વિકાસ યોજનાઓ તો છે જ, પણ એની હજી કાર્યક્ષમતા કેવી છે? ઓછી. જરૂરિયાતમંદ જે ખેડૂતો છે, જે કેનાલથી દૂરની જમીનના ખેડૂતો છે, જેના ખેતરની અંદર કૂવાઓ નથી, જમીનનું પ્રમાણ ઓછું છે અને સંપૂર્ણ વરસાદ આધારિત ખેતી છે, એવા લોકોને સિંચાઈની સવલતો પૂરી પાડવા માટે હવે પછી નાબાર્ડને આ કામગીરી સોંપવામાં આવી છે. અને નાબાર્ડ આ જવાબદારી સંપૂર્ણ રીતે સ્વીકારી અને ખેડૂતોને સિંચાઈની સુવિધા જો પૂરી પાડવી શકે તો દેશમાં ખેતી ક્ષેત્રનો વિકાસ છે એ ઝડપથી વધી શકે તેમ છે. યંત્રનો ઉપયોગ, એટલે જૂની પદ્ધતિના સ્થાને નવી પદ્ધતિ, એટલે યંત્રનો ઉપયોગ એવું કહે છે. એટલે પરંપરાગત જે ખેતી હતી ને એ ખેતી બંધ કરો અને યંત્ર આધારિત આધુનિક ખેતી તરફ પ્રયાણ કરો. એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ્સની વિકાસની પ્રક્રિયા ઝડપથી વધી છે.
ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેસર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાનો પંપ વગેરે અત્યારે આધુનિક પદ્ધતિ ખેતી ક્ષેત્રના આપણને જોવા મળે છે. આ બધા વિશે ખેડૂતોને માહિતગાર કરો. ખેડૂતો આ બધી જ પદ્ધતિનો ઉપયોગ કરશે તો ઓછી મહેનતે, ઓછા ખેત મજૂરોએ વધુ ઉત્પાદન હાંસલ કરી શકાય. અને આવા યંત્રોની મદદથી વર્ષમાં એકથી વધુ વખત પાક પણ લઈ શકાય છે. કારણ કે સમય જતાં જે સમયનું આયોજન કરવું પડતું ને, એ આયોજન કરવામાં મદદરૂપ કોણ થાય છે? તો કે ભાઈ, યંત્ર થાય છે. ઉત્પાદકતા વધારે છે એટલે આવા યંત્રનો ઉપયોગ કરવો જોઈએ. પાક તૈયાર થઈ ગયો, પાકને ખેત મજૂર દ્વારા લણ્યો, ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, ઉપરણું કર્યું અને પછી બજાર સુધી લઈ જવાય 2-3-4 મહિનાનો સમય વયો જાય. પણ જો યંત્ર હશે, થ્રેસર મશીન હશે, તો મશીન દ્વારા જ ખેતરમાં ચલાવવામાં આવશે. અને મશીન ખેતરમાં ચાલે ને બાજુમાં સાથે સાથે ટ્રેક્ટર પણ ચાલતું હોય, ડુંડામાંથી દાણા પણ છૂટા થઈ જાય અને આધુનિક રીતે ઘઉંની ગુણ પણ તૈયાર થશે. પરિણામે શું થાય? તરત જ બજારમાં વેચવા જવાય. આ પદ્ધતિમાં 10 દિવસનો વધુમાં વધુ સમય લાગે છે, જ્યારે ઓલી પદ્ધતિમાં 2 મહિનાનો સમય લાગે છે. એટલે 10 દિવસ અને 2 મહિનાના અંતરની અંદર આપણે વાત કરીએ ને, તો એક પાકમાંથી બીજા પાકમાં આવવા માટે આપણે સમય લાગતો. અહીંયા સમયની શું થઈ જાય છે? તો કે ભાઈ, મુદત ટૂંકી થઈ જાય છે. પરિણામે તમે વધુ દિવસો બીજા પાકમાં આપી શકો. એટલે તમે શિયાળો, ઉનાળો અને ચોમાસું 3 પાક કરી શકો એવી અનુકૂળતા યંત્ર આપણને કરી આપે છે. જંતુનાશક દવાઓ. જેમ મનુષ્ય બીમાર પડે છે, મિત્રો પાક પણ બીમાર પડે છે. એક મિત્રને ત્યાં ગયો હતો અને વાત કરી હતી કે ભાઈ, કપાસનો પાક છે, એમાં સફેદ કલરની ઝીણી જીવાત થાય, અને સફેદ કલરની ઝીણી જીવાત જે છે ને, એ ડુંડાનો તમામ રસ ચોસી લે છે. એટલે ડુંડાનો વિકાસ થતો નથી કપાસનો, એટલે કપાસનું ઝીંડું ખીલી શકતું નથી. આ પાકનું નામ છે ગધેડાનો રોગ. આવા તો ઘણા બધા રોગ હશે અને ઘણા બધા રોગથી તમે પરિચિત પણ હશો મિત્રો. પણ મને જે ખ્યાલ છે, પાકની મેં રોગની તમને વાત કરી. આ રોગને DDT અથવા તો અન્ય દવાના છંટકાવથી દૂર કરી શકતા નથી. એની માટે જંતુનાશક દવાઓ જરૂરી છે. આ દવાનો છંટકાવ કરે તો એ પાકની ઉપર લાગેલો રોગ દૂર થાય અને ડુંડાનો પૂરતો વિકાસ થાય. અને એનો પૂરતો વિકાસ થવાથી શું થાય? તો વધુ ઉત્પાદન થાય. એટલે જેમ મનુષ્યને સજીવન થવા માટે જુદા જુદા પ્રકારની દવાઓ જરૂરી છે, એમ પાકની ઉપર લાગેલા રોગને દૂર કરવા માટે આ જંતુનાશક દવાઓ કેવી છે, ખૂબ જ અગત્યની જોવા મળે છે. જે આધુનિક બિયારણ છે એમાં આધુનિક રોગો છે. આધુનિક રોગથી ઘણું બધું નુકસાન થાય, એની સામે રક્ષણ મેળવવા માટે આ જંતુનાશક દવાઓ અને એનો વ્યાપ વધે તો ખેત ઉત્પાદકતા કેવી થાય છે, વધતી જતી જોવા મળે છે. એટલે આ જંતુનાશક દવાઓ પણ વૈજ્ઞાનિક પદ્ધતિનો જ અભિગમ જોવા મળે છે. ભૂમિ પરીક્ષણ. વૈજ્ઞાનિક ઢબે આધુનિક ખેતી તમારે કરવી છે, પાક લેવો છે, તો પાક લેતા પહેલા ભૂમિ એનું પરીક્ષણ કરી લેવું જોઈએ. કે આ પરીક્ષણની અંદર પાકને અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં, જે જમીનમાં ખૂટતા ઘટકો હશે અને તે પ્રમાણની માહિતી છે, એ કૃષિ વૈજ્ઞાનિકો આપણને આપે છે. એ માહિતી આધારિત જમીનને ખાસ પ્રકારની જે ઉણપ છે એને દૂર કરી શકાય. ઉણપ એટલે કમી, એને દૂર કરી શકાય અને એના આધારિત જમીનને અનુકૂળ બનાવવામાં આવે. કોને? તો પાકને અનુકૂળ એવા પ્રકારનું રાસાયણિક ખાતર નાખવામાં આવે જમીનની અંદર, જેથી એના પોષક તત્વો કેવા લાવી શકાય, ઉપર લાવી શકાય, ખેત ઉત્પાદકતા કેવી કરી શકાય, વધારી શકાય. એટલે ભૂમિ પરીક્ષણ કર્યા વગર ખેત ઉત્પાદન કરવું જોઈએ નહીં. એટલે આ 5 પરિબળો છે એ ટેકનોલોજીકલ પરિબળની અંદર જોવા મળે છે. એમાં વધારાનો એક મુદ્દો આપણે જોયો, કયો છે? ભૂમિ પરીક્ષણ. અન્ય ઉપાયો. કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને શિક્ષિત કરવા, ખેતીની નવી પદ્ધતિથી માહિતગાર કરવા, ખેડૂતોની કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવો અને ગ્રામ્ય અર્થતંત્ર,
કુરિવાજો જે છે, પ્રારબ્ધવાદ છે વગેરે બાબતોને જાગૃત કરીને તેમજ માત્ર પ્રારબ્ધવાદના સહારે બેસી ન રહે વાના બાબતે તેને સમજૂતી આપવી. એટલે ખેડૂતોમાં જે જૂની પરંપરાઓ છે, રીતિરિવાજો છે, માન્યતાઓ છે, ધાર્મિક જે માન્યતાઓ છે, આ બધું દૂર કરવાની વાત છે. એટલે ખેતીને ખાલી ઉપરના પરિબળો દ્વારા, સંસ્થાકીય કે ટેકનોલોજીકલ પરિબળો નહીં, પણ માનસિક રીતે ખેડૂતોને તૈયાર કરવા પડશે કે તમે નવું વિચારો, નવું જાણો, નવી પદ્ધતિથી માહિતગાર થાઓ. તમે ભગવાનને આશરે બેઠા ન રહ્યો, તમે મહેનત કરો, તમે આધુનિકીકરણ તરફ વળો. એના માટે ખેડૂતોને શિક્ષિત કરવા પડશે, ખેડૂતોને સમજણ આપવી પડશે અને કૃષિ મેળાઓ યોજવા પડશે. એની નવીન પદ્ધતિઓ જે છે, ઉપાયો છે, એનાથી ખેડૂતોને માહિતગાર કરવા પડશે, ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપવું પડશે. સાથે સાથે એવું કહે છે, ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, ફ્રૂટ પ્રોસેસિંગના કાર્ય, જંગલ જેવા સંશોધનના વ્યાપક ઉપયોગથી પણ ખેતી ક્ષેત્ર પરનું ભારણ ઘટે. એટલે ખેતીની સિઝન સિવાય આ બધા જે કાર્યો છે એ કરી શકાય. ખેતીમાં જ્યારે છે એ રોજગારી ન હોય, એ સમય આવા ક્ષેત્રમાં જઈ અને લોકો છે રોજગારી પ્રાપ્ત કરે તો ખેતી ક્ષેત્રનું ભારણ કેવું થશે, ઓછું થશે. ઉત્પાદકતા વધારવા ઉપયોગ બને છે કોની, તો ખેતી ક્ષેત્રની. કારણ કે મોટાભાગના લોકો જે છે એ ખેતીમાં રોકાયેલા છે, એમાંથી અમુક લોકો છે આ ક્ષેત્રમાં જાય તો રોજગારી ખેતીમાં કેવી થશે, ઓછી, અને અન્ય ક્ષેત્રમાં થોડીક વહેંચાતી હોવાથી ભારણ કેવું થશે, ઓછું થશે. નાના પાયાના ઉદ્યોગો છે એનો વ્યાપ વધારવો જોઈએ જેથી ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો આવે. એટલે ખેતીના સહારે ન બેઠા રહેતા નાના પાયાના ઉદ્યોગોમાં રોજગારી કેવી થાય, થોડીક ધકેલાશે. આવા ઉદ્યોગો સાથે ગ્રામ્ય અર્થતંત્રનો વિકાસ પણ થશે. કારણ કે ઉદ્યોગો છે આવી વસ્તુ ખરીદવા ક્યાં આવશે, ગામડામાં આવશે, જેથી કરીને ગામડાઓ પણ ધીમે ધીમે આધુનિક થશે. ખેતીને સહાયક બનતા આવા ઉદ્યોગો આવક ઊભી કરી આપશે, પરિણામે ખેત ઉત્પાદન વધશે, આધુનિક પદ્ધતિ વધશે, ખેડૂતોમાં શિક્ષણ વધશે. આ બધા પગલાં લઈ શકાય. એટલે આ રીતે આપણા દેશની અંદર આપણે ખેત ઉત્પાદકતામાં વધારો કરી શકીએ. ખેતી ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાના કારણો જોયા બાદ પાઠનો છેલ્લો મુદ્દો છે આધુનિક ખેતી. અત્યારે કેવા પ્રકારની ખેતીની જરૂર છે અને શું એની આવશ્યકતા છે એની અહીંયા થોડીક ચર્ચા કરી છે. ભારતની પરંપરાગત ખેતી જે સેન્દ્રીય ખાતર, બિયારણ, હળ, બળદ અને ખેતીની પ્રાથમિક જે સાધનોના ઉપયોગ દ્વારા કરવામાં આવતી, એના સ્થાને ખૂબ ઊંચી ઉત્પાદકતા આપતા હવે જે નવા સાધનો આવ્યા છે એના દ્વારા જો ખેતી કરવામાં આવે તો આનાથી શું થાય, તો ભાઈ દેશની ખેતીજન્ય જે જરૂરિયાતો છે સંતોષી શકાય એના માટે અહીંયા પદ્ધતિ વિકસાવવાની વાત થાય છે. એટલે આધુનિક ખેતી એવો શબ્દ મૂકવામાં આવ્યો છે. આધુનિક ખેતી છે એ સમયતા જે વિકાસ પામી છે એમાં કહે છે, વર્ષ 1966થી ભારતમાં આધુનિક ખેતીનો જન્મ થયો છે. એટલે ભારતમાં સમય જતાં એવું કહે છે ઘણા બધા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિના વર્ષો આવતા. 1956માં જે દુષ્કાળ પડેલો ત્યારથી ખેતી ક્ષેત્ર એક વિકાસ કરવો જોઈએ એવી પરંપરાઓ અમલમાં આવી. એટલે 1956 પછી ખેતી ક્ષેત્રે વિકાસ કરવા માટે છે એ પ્રયત્ન શરૂ થયા અને સફળતા 1966થી આપણને પ્રાપ્ત થાય છે. એટલે 1966થી ખેતીમાં આધુનિક ટેકનોલોજી જેમ કે હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યંત્રો, નવી પદ્ધતિ, સિંચાઈની પદ્ધતિઓ વગેરેનો વિકાસ થયો, જેના કારણે ખેત ઉત્પાદકતાની અંદર એક અભૂતપૂર્વ ક્રાંતિ આપણને જોવા મળી. એટલે કે બમણા ઉત્પાદનની અપેક્ષા નહોતી એવું ઉત્પાદન દેશના અર્થતંત્રમાં વિકાસ પામવા લાગ્યો, જેથી આ ક્રાંતિને હરિયાળી ક્રાંતિ નામ આપવામાં આવે છે અને ત્યારથી આપણા દેશમાં
જુદા જુદા ખેતીના જે માધ્યમો છે એની માટે હરિયાળી ક્રાંતિનું એક પેકેજ અસ્તિત્વમાં છે, એના દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટેની પ્રક્રિયા છે. શરૂઆતના સમયમાં 60-61માં આ નવી ટેકનોલોજી છે એ ખાલી 7 જિલ્લાઓમાં પાયલટ પ્રોજેક્ટ એટલે હંગામી ધોરણે અમલ કરવામાં આવેલો. જો આમાં સફળતા મળશે તો આગળ આખા ભારતમાં પદ્ધતિ અમલમાં મૂકશું. એટલે આ શરૂ કરવા માટે IADP એટલે કે જિલ્લાઓ માટેનો સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાય છે. સઘન ખેતી એક જ જમીનના ટુકડા ઉપર એટલે કે એક જ જમીનમાં એક કરતાં વધુ પાક લેવાની જે ક્ષમતા છે એને સઘન ખેતીના નામથી ઓળખવામાં આવે છે. તો શું થયું, સમય જતા આ જે પાયલટ પ્રોજેક્ટ માટે મૂકેલી પદ્ધતિ હતી એમાં સફળતા મળી. સફળતા મળી એટલે આખા દેશમાં આ પદ્ધતિ છે એ ધીમે ધીમે લાગુ પાડવામાં આવી. HYVP એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોના કાર્યક્રમથી આ પ્રોજેક્ટને ઓળખવામાં આવે છે, જેનું બીજું નામ છે હરિયાળી ક્રાંતિ. અને આને આધુનિક ખેતી ટેકનોલોજીનો કાર્યક્રમ, ખાતર બિયારણ પાણીની ટેકનોલોજીના કાર્યક્રમથી પણ ઓળખવામાં આવે છે. એટલે આ ખેતી ક્ષેત્રની એક આધુનિક પદ્ધતિ જે કહી શકાય, આધુનિક ખેતી કહી શકાય હરિયાળી ક્રાંતિ, એણે દેશની આધુનિક પરિસ્થિતિમાં છે નિર્માણ ઊભું કર્યું છે. આના આધારિત ખેતી કરવાથી દેશની જે ઔદ્યોગિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અથવા તો જે આપણી ખામી હતી, ખામીને દૂર કરવા માટે ખૂબ જ અગત્યનું માધ્યમ જોવા મળે છે. સાથે સાથે શું થયું, તો કે હવે પાકની ફેરબદલી થઈ ગઈ છે. પાકની ફેરબદલી એ દેશમાં લેવાતા જુદા જુદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પામેલી જમીનના વિસ્તાર દ્વારા મેળવી શકાય છે. એટલે જમીનની અંદર હવે શું થઈ ગયું, નવ સંશોધન થઈ ગયું છે. જમીનની અંદર રાસાયણિક ખાતર ઉમેરવામાં આવે છે, એના દ્વારા જમીનની માવજત થાય છે. એટલે જમીનની અંદર એવા એવા પોષક તત્વોના પ્રમાણમાં વૃદ્ધિ થવા લાગી છે કે પાકની ફેરબદલી શક્ય બની છે. એટલે સમય જતાં આધુનિક રીતે હવે પાકને ઉછેરી અને મબલક આવક પ્રાપ્ત કરી શકાય છે. આમ તો સામાન્ય રીતે બે પ્રકારના પાક હોય છે, અનાજનો પાક છે અને અનાજેતર પાક છે, જેને રોકડિયા પાકના નામથી ઓળખવામાં આવે છે, અથવા તો આવક સર્જનના હેતુથી તૈયાર થયેલો પાક એવો શબ્દ પણ આપણે મૂકી શકાય. અનાજના પાકમાં ઘઉં, ચોખા, બરછટ અનાજ, જુવાર, મકાઈ વગેરેનો સમાવેશ થાય છે. કઠોળનો અંદર જોઈએ તો વિવિધ રોકડિયા પાકો તરીકે ઓળખાય છે, જેમાં મગફળી, તલ, એરંડા, સોયાબીન, અલસી. અલસી એટલે મુખવાસમાં અમુક પ્રકારના એવા બીજ આવે છે પાન જેવા, જે મુખવાસની અંદર આપણે નાખીને ખાઈએ છીએ એવા પ્રકારને અલસી એવો શબ્દ મૂક્યો છે. સૂર્યમુખી ઉપરાંત શેરડી, રબર, કપાસ, શણ વગેરેનો સમાવેશ થાય છે. આ બે પાકની વાત થાય છે. અનાજ કોને કહેવાય, અનાજેતર કોને કહેવાય, એનું વિભાજન અહીંયા તમને દર્શાવ્યું છે. પાકની ફેરબદલી માટે મુખ્ય બે કારણો જવાબદાર છે, બે પરિબળો છે. એક તો ટેકનોલોજીકલ અને આર્થિક. ટેકનોલોજીકલની અંદર 5-6 પરિબળનો સમાવેશ થતો જોવા મળે છે, જેને હરિયાળી ક્રાંતિનું પેકેજ તરીકે ઓળખાવી શકાય. ટેકનોલોજીકલ પરિબળની જ્યારે આપણે વાત કરીએ છીએ, કોઈ એક વિસ્તારમાં પાકની ફેરબદલી એ જમીન, આબોહવા, વરસાદ વગેરે બાબતો પર આધાર રાખે છે. અહીંયા મધ્યપ્રદેશનું આપણે મિત્ર ઉદાહરણ આપ્યું છે. મધ્યપ્રદેશ વર્ષો સુધી બાજરીનો પાક લીધા બાદ હવે ચોખાનો પાક લેવા માંડ્યો છે. જો પાક બદલાઈ ગયો એટલે આ ટેકનોલોજીકલ પરિબળને કારણે શું થઈ ગયું, પાકની ફેરબદલી થઈ ગઈ. જે બાજરીનો પાક લેતો ઓછી આવક થતી, ઓછું ઉત્પાદન થતું, એની જગ્યાએ જે મબલક ઉત્પાદન મધ્યપ્રદેશમાં ચોખાનું થાય છે, વધુ આવક લે છે, સદ્ધર રાજ્ય તરીકે ધીમે ધીમે ઉભરી આવશે. કારણ કે ખેડૂતો સમૃદ્ધ થાય છે, ખેડૂતો ઔદ્યોગિક વસ્તુઓની માંગ વધારશે, એટલે આધુનિક પરિસ્થિતિ અસ્તિત્વમાં આવી છે. આ સિવાય ભારતના ઘણા બધા રાજ્યમાં સિંચાઈની સગવડો વધી છે, જેના આધારે શેરડી, તમાકુ જેવો પાક છે એ લેવામાં આવે છે. પાકની ફેરબદલી મૂડી રોકાણથી શક્ય બન્યું છે, વધુ આવકથી શક્ય બન્યું છે. નવા બિયારણો છે, ખાતરો છે, ધિરાણની જે સગવડો સરકારે કરી છે, નાબાર્ડ નામની સંસ્થા, જમીન વિકાસ બેંકો, પ્રાદેશિક વિકાસ બેંકોના આધારે આ શક્ય બન્યું છે કે પાકની ફેરબદલી ઝડપથી થઈ શકે છે.
આ સિવાય આપણે જો વાત કરીએ તો ખાલી એટલા જ પરિબળો જવાબદાર નથી. ખેડૂતોને યોગ્ય આવક થાય છે, પાકને યોગ્ય કિંમત પ્રાપ્ત થાય છે, આ બંને વધ્યા છે એટલે આ શક્ય બન્યું છે. બીજી બાજુ એવું કહે છે કે ભાઈ ખેતી કરવાના જે સાધનો છે એની ઉપલબ્ધતા વધી ગઈ છે, જરૂરિયાત કરતાં વધુ સાધનો અત્યારમાં બજારમાં મળે છે, કદ છે વિસ્તાર પામી ગયા છે, કદ વિસ્તૃત થઈ ગયા છે ખેતીના. બીજી બાજુ ખેતીને વીમાથી રક્ષણ મળે છે, એટલે પરિણામે શું થાય છે, સાહસ છે એ ખેડૂતોનું કેવું થઈ જાય છે, ઊંચું થઈ જાય છે. એટલે પોતે સાહસ કરે છે પણ એનો ભાર પણ ઉપાડી લે છે વીમો, અને વીમાથી રક્ષણ મળે છે. બીજી બાજુ જમીન, જે જમીનદારો ટૂંકી મુદત માટે આપતા, વર્ષ માટે અમુક સિઝન પૂરતી, એની જગ્યાએ અત્યારે શું થઈ ગયું છે તો કે ભાઈ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ ફાર્મ ઉપર અત્યારે જમીન લેવામાં આવે છે. પરિણામે શું થાય છે, ખેત ઉત્પાદન વધે છે, કારણ કે ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને એક પીઠબળ પૂરું પડે છે. પરિણામે એવું થાય છે તો કે ભાઈ પસંદગી, ફેરબદલી, આ બધામાં જવાબદાર પરિબળો આવ્યા છે. ફેરફાર એટલે જે કમી હતી, ઉણપ હતી, કેવી થઈ ગઈ છે, દૂર થઈ, એટલે ખેતી ક્ષેત્રે છે ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે છે. 50-51 માં અંદાજે 75% અનાજનું ઉત્પાદન અને 25% છે અનાજેતર પાકોનું ઉત્પાદન હતું. પણ 1966 માં હરિયાળી ક્રાંતિ આવી અને હરિયાળી ક્રાંતિનો વિકાસ થયો, ત્યાર પછી 1970-71 માં 74% છે એ અનાજ અને 26% રોકડિયા પાકો. 2006-07 ની અંદર આપણે જો વાત કરીએ તો અનાજમાં 64% અને રોકડિયા પાકનું 36%. 2011 માં વાત કરીએ, 10-11 માં તો 66% અનાજ અને રોકડિયા પાક થઈ 34% પ્રમાણ. એટલે કે એગ્રીકલ્ચર સ્ટેટસ એક્ટ જે અસ્તિત્વમાં આવ્યો છે 2011 આવૃત્તિમાં દર્શાવ્યું છે, એના આધારે આ માહિતી મળી શકાય કે ભાઈ સમય જતાં ભારતમાં અહીંયા જોઈ શકાય કે આ પાકની ફેરબદલી જે થઈ, અને બીજી બાજુ આવક કમાવવા માટેની જે મહત્તમ પદ્ધતિ અમલમાં આવી છે, માંગ આધારિત પદ્ધતિ અસ્તિત્વમાં આવી, બજાર આધારિત પદ્ધતિ અસ્તિત્વમાં આવી, એમાં રોકડિયા પાકોનું ઉત્પાદન છે કેવું થાય છે, સમય જતાં વધતું જતું આપણને જોવા મળે છે. પાક સંરક્ષણ, જંતુનાશક દવાનો ઉપયોગ વધે તો ખેત ઉત્પાદકતા વધતી જોવા મળે છે, પરંતુ ભારતમાં જંતુનાશક દવાનો હેક્ટર દીઠ વપરાશ ઘણો ઓછો છે. આર્થિક સર્વે મુજબ જો આપણે વાત કરીએ તો 15-16 મુજબ ભારતમાં માત્ર 0.5 કિગ્રા પ્રતિ હેક્ટર જંતુનાશક દવાનો ઉપયોગ થતો, 2.5 વીઘામાં 0.5 એટલે 500 ગ્રામ. જ્યારે બીજા દેશોની વાત કરીએ, અમેરિકામાં તો કે ભાઈ 7 કિગ્રા, યુરોપમાં 2.5, જાપાનમાં 1.2 કિગ્રા એટલે 12 કિલોગ્રામ. જ્યારે બીજી આપણે વાત કરીએ, કોરિયા 6.6 જંતુનાશક દવાનો ઉપયોગ કરે છે, જેના કારણે એવું કહી શકાય કે ત્યાં પાક ઝડપથી બગડતો નથી, સડી જતો નથી, ઉત્પાદન કેવું આવે છે, વધુ આવે છે. જ્યારે ભારતમાં પ્રમાણ કેવું છે, ઓછું. પરિણામે 15-25% પાક છે એ કેવો થાય છે તો વિવિધ રોગોના કારણે બગડી જાય છે, જંતુઓના કારણે બગડી જાય છે, નિંદામણના કારણે બગડી જાય છે, પશુ પક્ષીઓના કારણે બગડે છે, કારણ કે પદ્ધતિ યોગ્ય નથી. એટલે આટલો પાક આપણે અહીંયા શું થાય છે, બગડી જતો જોવા મળે છે. આપણા જ ઘણા બધા વિસ્તારની અંદર રોજડાનું પ્રમાણ આપણે જોઈ શકીએ, જે પાકને નુકસાન કરે છે. ડુક્કર બાંધે, જો બાંધતા બાંધતા ખેતરમાં ગળી જાય તો પાકને કેવું કરે છે, ઢાળી દે છે. પશુ પક્ષીઓ ડુંડા પર બેસે છે, ચાંચથી દાણા ખાય છે, જેટલા ખાય છે એની કરતાં વધારે કેવા પડે છે, નીચે પડે છે. આ તો ઘણા બધા આપણે ઉદાહરણો લઈ શકીએ મિત્રો, જે પાકને શું કરે છે, નુકસાન કરતા જોવા મળે છે. જંતુનાશક દવાઓ વિશેની યોગ્ય માહિતીનો અભાવ જોવા મળે છે. દવાઓ તો છે જ, પણ એ દવાઓની ગુણવત્તા કેવી છે એ એક જોવી પડે. દવાઓ છે તેનો વપરાશ કેવી રીતના કરવો એની માહિતી હોવી જોઈએ. આ ભારતમાં મોટો પ્રશ્ન છે, કારણ કે મોંઘી દવા છે તો નીચી દવા, સસ્તી દવા ખરીદવી, તો સસ્તી દવા એટલે નીચી ગુણવત્તાની, એટલે પહેલો પ્રશ્ન અસરકારકતા કેવી થઈ જાય, ઓછી થઈ જાય. અને દવાઓનો આજે અયોગ્ય ઉપયોગ પર્યાવરણને નુકસાન કરે, માનવજાતને નુકસાન કરે છે, એટલે સરકારે આની યોગ્ય માહિતી આપવી જોઈએ.
કેવા આનો ઉપયોગ કઈ રીતે કરવો, કેવા પ્રમાણે ઉપયોગ કરવો, એ વિશેની માહિતી છે ખેડૂતો પાસે હોવી જોઈએ. એટલે એવું કહે છે કે ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકારો અને તેમના ઝેરીપણા વિશેની માહિતી આપવા માટે CIBRC નામની એક સંસ્થા કાર્યરત છે, જે ખેડૂતોના વિશે માર્ગદર્શિકાઓ આપે છે અને આ જંતુનાશક દવાઓના પ્રમાણ, ઉપયોગનો સમયગાળો, એની ઝેરીપણા વિશેની માહિતી અને માહિતીનો વ્યાપ ખેડૂતોમાં કઈ રીતે વધે એવા પ્રયત્ન કરવામાં આવે છે. જેથી શું થાય તો આ જંતુનાશક દવાઓ જે છે એ પર્યાવરણ સંવર્ધક બને, પર્યાવરણને નુકસાન કેવું કરશે, ઓછું કરશે, બિનઝેરી અને સસ્તી બને, જેથી નાના ખેડૂતો છે એ આ દવાઓનો ઉપયોગ કરી શકે, એની માટે ખેત ઉત્પાદન વધારી શકાય. સરકાર તરફથી એવું પણ પ્રોત્સાહન કાર્ય છે એ સમય જતા અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. કૃષિ સંશોધન ICAR નામની સંસ્થા એ એવી એક માત્ર સંસ્થા છે ભારતમાં જે વિવિધ કૃષિ સંશોધનો કરે છે અને જેના થકી એવી વ્યવસ્થાઓ કરે છે કે મોટા ભાગના જે ખેડૂતો છે એને મદદ મળી શકે. આ ઉપરાંત દેશમાં ખેતી સહિત બાગાયતી ખેતી છે, મત્સ્યપાલન છે, પશુપાલન છે, વિજ્ઞાન વિશે જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે. એટલે કે આ બધાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ કઈ રીતે લાવી શકાય અને એના દ્વારા કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય. આ સંસ્થાએ હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કર્યું છે, મુખ્ય કાર્ય કહી શકાય જે આ સંસ્થા છે. આ સંસ્થાએ દેશમાં આધુનિક રીતે ખેતી ક્ષેત્રને છે એ નવી સમૃદ્ધિ તરફ આગળ લઈ ગઈ છે, જેના રાષ્ટ્રીય અનાજ પ્રાપ્તિ પોષણક્ષમ અથવા તો પોષણયુક્ત રક્ષણ મળી રહે તે માટે શક્ય એટલા પ્રયત્ન છે ICAR નામની સંસ્થા કરે છે, જે કૃષિ ક્ષેત્રે આધુનિક બનાવવા માટે, આધુનિકતા તરફ લઈ જવા માટે અવારનવાર નવી નવી પદ્ધતિ, નવા નવા સંશોધનો તરફ છે એ આગળ વધતી જતી એક પદ્ધતિ જોવા મળે છે. એટલે આખી એક અહીંયા કૃષિ ક્ષેત્રની માહિતી આપતું એક આપણને પાઠ જોવા મળી રહ્યો છે અને એના દ્વારા આપણે જાણી શકીએ કે ભારતમાં પહેલાના સમયમાં, વર્તમાન સમયમાં ખેતી વચ્ચે કેવા પ્રકારના અંતરો જોવા મળી રહ્યા છે.